સોમનાથના વડા મથક વેરાવળમાં કેસીસી મેદાનમાં અરવિંદ કેજરીવાલની જાહેર સભામાં કેજરીવાલે લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. જય સોમનાથ. આજે પહેલી ગેરંટી જે સુરતથી આપી હતી વીજળીની, આજે બીજી ગેરંટી ગુજરાતના યુવાનો બેરોજગાર છે એના માટે રોજગારીની ગેરંટી આપી, અને હવે પછી એક પીસી કરી ટૂંક સમયમાં, અને એની વિગતવાર પણ માહિતી આપશે કે રોજગારી આપશું તો કઈ રીતે આપશું, ક્યાંથી રોજગારી ઊભી કરશું, કેમ આપશે આ પણ આવવાના છે. અને મિત્રો, આજે હવે શરૂઆત સોમનાથની ભૂમિમાંથી શરૂઆત થઈ ગઈ છે, અને આખા સૌરાષ્ટ્રની અંદર જે 58 સીટ છે એમાંથી આમ આદમી પાર્ટીની 45 થી 50 સીટ, જેમ ચૂંટણીથી પહેલાં એવી જ રીતે હવે 45 થી 50 સીટ આમ આદમી પાર્ટીને છૂટાવવાની છે, અને સરકાર આમ આદમી પાર્ટીની બનવાની છે એની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, આવી ઘણી બધી ગેરંટીઓ આપવાના છે. જે બે ગેરંટી આપી હજી તો આવી 13 થી 14 ગેરંટી અલગ અલગ આપવાના છે, અને એનો વિગતવાર આપવાના છે. ને એમણે એ બધી જ વાતો કરી હતી કે ભાઈ આ પૈસા આખા જે ભ્રષ્ટાચારના પૈસા પોતે પર્સનલ 10-20 પાર્ટીઓ ભારત દેશના પૈસા લઈ જાય છે, એને બદલે પ્રજાને સસ્તું આપવું, પ્રજાને ફ્રી એજ્યુકેશન આપવું, આરોગ્ય ફ્રી આપવું, એ આપણી ફરજ છે. મિત્રો, એને બદલે ફરજ સૂકી ગયા છે આ સરકારો. ઘણા વર્ષોથી આ ફરજ સૂકી ગયા છે કે આ ખરેખર જે ફ્રી 3-4 આઇટમ એવી છે, આરોગ્ય અને એજ્યુકેશન ને વીજળી, આ તો ફ્રી જ આપવું જોઈએ, એને બદલે ખૂબ પૈસા લૂંટે છે અત્યાર સુધી. એ અમારી આમ આદમીની પાર્ટીની સરકાર આવે એટલે આ તમામ વસ્તુ ફ્રી આપવાના છે. મિત્રો, અરવિંદ કેજરીવાલ સાહેબે કીધું હતું કે 1000 કરોડ રૂપિયાનો, મેં તો આંકડા સહિત કહું છું કે 15000 કરોડથી વધારેનો બિઝનેસ આ ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસને પગાર ઓછો આપી અને એની મારે એનો ઉપયોગ કરે છે. પોલીસની પગાર એને ઓછો છે, વધારે નોકરી કરાવે છે, પોલીસ ઉપર એ ત્રાસ ગુજારે છે, અને એવું કહે છે કે તમારે પૈસા વધારે જોતા હોય તો આ દારૂના ધંધાની દુકાનો તમે ચલાવો અને અમને 80% પૈસા આપો અને 20% તમે રાખો. આવી રીતે કરી અને 15000 કરોડથી વધારેનો બિઝનેસ દારૂનો ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસ પાસે કરાવે છે, અને પોલીસની દુકાનો છે દારૂની. જગમલભાઈ પણ વિશેષ સપાટો બોલશે, કોંગ્રેસ તો ખતમ થઈ ગઈ છે અને કોંગ્રેસની સાથે કોઈ છે નહીં. પણ અમારા અરવિંદ કેજરીવાલ મેં કીધું હતું ગઈ વખતે લડવાની ના પાડી હતી કે પૂરું તૈયારી નથી થઈ, આજુ વખતે અમારી પૂર્ણ તૈયારી છે. એટલે સૌરાષ્ટ્રની 50 ઉપર સીટો અમારી આવવાની છે, અને 100% જેમ પંજાબમાં થયું છે પરિવર્તન, એવી જ રીતે ગુજરાતમાં પરિવર્તન થવાનું છે. અને આજુ વખતે સરકાર બનાવશું અને આના પછી અમે સીઆર પાટીલ સાહેબની ઈચ્છા પૂરી કરી દઈશું. 182 સીટની આમ આદમી પાર્ટીની સરકાર 182 સીટ લઈ આવશે. મિત્રો, વિધાનસભાની આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડશે અને તો જ સરકાર બનશે, અને સોમનાથની વિધાનસભા આ ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ કોંગ્રેસનું નહીં કોઈનું ખાતું જ નહીં ખોલે. જેમ પહેલી વખતે અમરેલી જૂનાગઢ અને એક જ સ્પીડ બ્રેકર આવ્યો હતો કેશોદમાં, આજુ વખતે એક પણ સ્પીડ બ્રેકર આવશે નહીં અને તમામ સીટો આમ આદમી પાર્ટી જીતશે. મિત્રો, ના ના, એવું કંઈ છે નહીં. ગઈ વખતે અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો, ઈમાનદાર વિકલ્પ નહોતો, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારે હટાડવી હતી. ભાજપની સરકારને જો હટાડવી હોય તો અમે ગઈ વખતે એવું નક્કી કર્યું કે જો આજુ વખતે અમે લડશું તો ભાજપ 151ને પાર થઈ જશે. એટલે અમે બુદ્ધિથી સમજદારીથી અમે ન લડ્યા, અને અમે કોંગ્રેસ ભાજપને લડવા દીધા ને અમે કોંગ્રેસને સમર્થન આપ્યું. પણ આ લોકો આટલા બધા ફેલ થઈ ગયા છે, હવે ગુજરાતની અંદર નહીં ભારત દેશની અંદર કોંગ્રેસ એકદમ ફેલ થઈ ગઈ છે, એટલે હવે કોંગ્રેસ ઊભી થાય એમ નથી. એટલા માટે હવે ઈમાનદાર નેતા આવી ગયો છે. હવે આખા ભારત દેશમાં અત્યારે વિરોધ પક્ષ તરીકે કોઈ રહ્યું હોય તો અરવિંદ કેજરીવાલ સાહેબ છે. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.